जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर में नियत संकलन की अंदर सरवाड़ा लक्ष्य तरीके की पद्धति आप शीखी थी, अमुक दाखला पण जोया था। आज एना पर आगे जाइए। एक दाखलो आज लू छू पेलो लू छू, आई इज इक्वल टू एक सीम्पल दाखला थी शुरुआत करी, ए थी बी एक्स डी एक्स, अपर लिमिट बी है, लोअर लिमिट ए है, बराबर। एक सीम्बोलिक दाखलो है જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ બી, એ બી ઇઝ ઇક્વલ ટુ બી, અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ છે એક્સ। સૌથી પહેલું એચ, તો આ આખું એચ ઇઝ ઇક્વલ ટુ થશે બી માઇનસ એ અપોન એન જ તે, બરાબર। એફ ઓફ એ પ્લસ આઈ એચ, એ એટલે એચ છે, તો આ આવશે તમારી માટે એ પ્લસ આઈ એચ સ્વરૂપે તે। આપણું જે સૂત્ર છે કે ભાઈ એસએન ઇઝ ઇક્વલ ટુ h लिमिट h टेन्स टू जीरो सिग्मा i इज इक्वल टू वन टू n f ऑफ a प्लस आई एच। आ h एमने रहवा दू छू अत्यारे, लिमिट h टेन्स टू जीरो सिग्मा i इज इक्वल टू वन टू n f ऑफ a प्लस आई एच, एट्ले a प्लस आई एच है। सिग्मा ने अंदर गुणाकार में जवा दू, एच लिमिट एच टेन्स टू जीरो सिग्मा आई इज इक्वल टू वन टू एन ए प्लस एच, सिग्मा आई इज इक्वल टू वन टू एन आई, बराबर। आ एच अहीं लई लू छू, एक थी लईने एन सुधी एनो सरवाळो, एटले आ थशे ए एन प्लस एच, एक थी लईने एन सुधी आई एटले वन प्लस टू प्लस थ्री, एवी रीते थशे, एटले प्राकृतिक संख्यानो सरवाळो थयो, एटले एन एन प्लस वन बाय टू, आपणी पासे आ सूत्र छे। हवे एचनी जग्याए आपणे किंमत मूकीए, एटले लिमिट एच टेन्स टू नू આપણે કરશું એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, એચ ઇઝ ઇક્વલ ટુ છે બી માઇનસ એ અપોન એન, આ આવશે બી માઇનસ એ અપોન એન એ એન પ્લસ બી માઇનસ એ અપોન એન ઇન્ટુ એન એન પ્લસ વન બાય ટુ, એક એન કેન્સલ થઈ ગયો, બરાબર। આ જે એન છે એની અંદર ગુણાકારમાં જવા દઉં, તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ બી માઇનસ એ, આ એક એન અંદર જશે એટલે આ ભાગમાં આવશે એ પ્લસ બી માઇનસ એ, આ એન અંદર ગુણાકારમાં જવા દઉં, આ બગડો છે એને બહાર લઈ લઉં છું, એટલે આ મને મળશે શું, વન પ્લસ વન અપોન એન, આવું કંઈક મળશે, એન બંનેના છેદમાં મૂકું તો। હવે એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકું એટલે આ બહારની બાજુ બી માઇનસ એ છે એમને એમ રહેશે, બરાબર। અંદર આવશે એ પ્લસ બી માઇનસ એ બાય ટુ, અહીંયા તો વન જ રહેશે એટલે કંઈ કરવાની જરૂર નથી। આ બી માઇનસ એ બગડો લસાલ્યો, તો ટુ એ પ્લસ બી માઇનસ એ અપોન ટુ, આ આવશે બી માઇનસ એ બી પ્લસ એ બાય ટુ, તો આને આપણે કહી શકશું બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય ટુ, ક્લિયર। હવે જો આને શોર્ટકટ મેથડ જે છે આપણી માત્ર ચકાસવાની છે, જો સરવાળાના લક્ષ તરીકે જવાબમાં માંગવું હોય તો તમે એ ન કરી શકો, બરાબર, તમારા કમ્પ્લીટ કરવું પડે। તો આ ઇઝ ઇક્વલ ટુ છે એ થી બી એક્સ ડી એક્સ, આનું સંકલન થશે એક્સ વર્ગના છેદમાં બે એ થી બી, આ થશે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય ટુ, બરાબર। આ તમારો આન્સર જુઓ, ક્લિયર। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે, સેકન્ડ એક્ઝામ્પલની અંદર છે i ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થી વન ઈ રેસ ટુ એક્સ ડી એક્સ, આપણી પાસે આવું કંઈક છે। ખાસ જોજો, થોડુંક બદલાવ આવે છે। હવે સૌથી પહેલાં આપણે શું મેળવશું, તો કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ વન છે, b ઇઝ ઇક્વલ ટુ વન છે, અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ છે ઈ રેસ ટુ એક્સ, ક્લિયર। હવે
એચ મેળવવું હોય તો એચ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ અપોન એન. બી એટલે શું છે? વન. એ એટલે માઇનસ વન. તો માઇનસ માઇનસ પ્લસ વન અપોન એન. એચ ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન એન. અને આમાંનામાં એક આગળ જવા દઉં છું, એચ એન અથવા એન એચ ઇઝ ઇક્વલ ટુ ટુ. બરાબર, ક્યાંક જરૂર પડશે આપણે. આપણી પાસે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ છે. આપણે લાવવાનું શું છે? એફ ઓફ એ પ્લસ આઈ એચ. તો એક્સની જગ્યાએ મૂકીએ, એ એટલે શું છે? માઇનસ વન. બરાબર, તો માઇનસ વન પ્લસ આઈ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ વન પ્લસ આઈ એચ. આને આમ લખી શકાય. અચ્છા, આને આવી રીતે લખવું હોય તો ઈ રેસ ટુ માઇનસ વન ઇન્ટુ ઈ રેસ ટુ આઈ એચ તો પણ ચાલે ને. અથવા વધુ આગળ જઈએ તો ઈ રેસ ટુ આઈ એચ અપોન ઈ. હું આ જગ્યાનો ઉપયોગ કરીશ. હવે મારા માટે જે છે સૂત્ર આપણું, એસ એન ઇઝ ઇક્વલ ટુ એચ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ ઓફ એ પ્લસ આઈ એચ. ક્લિયર? ચલો, એચ એટલે અત્યારે એમને એમ રહેવા દઉં છું, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન અને એફ ઓફ એ પ્લસ આઈ એચ એટલે ઈ રેસ ટુ આઈ એચ અપોન ઈ. ઈ રેસ ટુ આઈ એચ અપોન ઈ. બરાબર, આ વન અપોન ઈ છે એને બહાર જ લઈ લઉં છું. આ એચના છેદમાં ઈ, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન ઈ રેસ ટુ આઈ એચ. આવી રીતે કંઈક બીનું આપણી પાસે. હવે આ જે છે ઈ રેસ ટુ આઈ એચ, એકથી એન સુધી જોવા જાઓ તો આ પહેલું આવે ઈ રેસ ટુ એચ, ઈ રેસ ટુ ટુ એચ, ઈ રેસ ટુ થ્રી એચ અને આવી રીતે છેક સુધી આવશે ઈ રેસ ટુ એન એચ. ક્લિયર? આ સમાંતર શ્રેણી નથી, જો આ સમગુણોત્તર શ્રેણી છે. હવે આ સમગુણોત્તર શ્રેણીનો આર એટલે કે ગુણોત્તર, સમગુણોત્તર, સમાન ગુણોત્તર ઈ રેસ ટુ એચ થશે. એના સરવાળાનું સૂત્ર આપણી પાસે આવું છે કે એ આર રેસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન અથવા વન માઇનસ આર રેસ ટુ એન કરો. એ એટલે પહેલું પદ છે, પહેલું પદ થશે ઈ રેસ ટુ એચ. આર રેસ ટુ એન, આર એટલે છે ઈ રેસ ટુ એચ, એને ગુણ્યા એન માઇનસ વન અપોન આર માઇનસ વન એટલે ઈ રેસ ટુ એચ માઇનસ વન. કંઈક આ રીતે આવ્યું આપણી પાસે. બરાબર, હવે આ એચ એમને એમ રહેવા દઉં, ઈ એમને એમ રહેવા દઉં. આ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો અને આના માટે લખી નાખું છું ઈ રેસ ટુ એચ ઈ રેસ ટુ એન એચ માઇનસ વન અપોન ઈ રેસ ટુ એચ માઇનસ વન. હવે આ એચ છે એ અંશમાં છે, એના છેદમાં લખી શકું આ રીતે જોવો તો કે વન અપોન ઈ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ એચ ઈ રેસ ટુ એન એચ. એન એચ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? બે. તો હું અહીંયા લખીશ ઈ રેસ ટુ સ્ક્વેર, ઈ રેસ ટુ સ્ક્વેર અને ઈ રેસ ટુ એચ માઇનસ વન અને આ એચ છે એને છેદનો છેદ બનાવી દઉં. ક્લિયર? એક સૂત્ર મારી પાસે કંઈક આવું છે કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ એચ માઇનસ વન અપોન એચ ઇઝ ઇક્વલ ટુ વન. એ રેસ ટુ એચમાં હતું આપણી પાસે, અહીંયા ઈ રેસ ટુ છે. આ વન અપોન ઈ, આ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ એચ ઈ સ્ક્વેર માઇનસ વન અને આના બરાબર વન થઈ ગયું. એચ ટેન્સ ટુ ઝીરો મૂકી દઉં, આ આવશે વન અપોન ઈ, ઈ રેસ ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન થઈ જશે એટલે મને મળશે ઈ સ્ક્વેર માઇનસ વન. આ વન અપોન ઈ અંદર જવા દો તો ઈ માઇનસ વન અપોન ઈ, આવો આન્સર આવે. જો તમે શોર્ટકટ બાજુ જોવા જાઓ તો તમારી પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ છે માઇનસ વનથી વન ઈ ડીએક્સ. તો આ તમને મળશે ઈ, ઈ રેસ ટુને તો કાંઈ પણ થતું નથી આપણી પાસે, ઈ રેસ ટુ એક્સ છે એટલે ઈ રેસ ટુ એક્સ જ રહેવાનું છે. બરાબર, માઇનસ વનથી વન એકવાર એક મૂકી
માઇનસ લોઅર લિમિટ એટલે ઇ રેસ ટુ માઇનસ વન અને ઇ માઇનસ વન અપોન ઇ, જે તમારો આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી પાસે છે આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ વન ઇ રેસ ટુ ટુ માઇનસ થ્રી એક્સ. ઓકે, હવે આની અંદર જ એક નાનો અમથો ફેરફાર કરી નાખું છું. જુઓ, ઝીરો ટુ વન ઇ રેસ ટુ ટુ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ થ્રી એક્સ, બરાબર? એટલે આ પદ અચળ થઈ ગયું, એટલે આને મારે સંકલનમાં લેવાની જરૂર નથી. એટલે મારી પાસે માત્ર રહેશે શું? ઇ રેસ ટુ માઇનસ થ્રી એક્સ. બરાબર, ખોટું લાંબુ ન કરવું પડે. એટલે ચાલો, હવે એ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે શું છે? તો એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, બી ઇઝ ઇક્વલ ટુ વન છે, અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ છે ઇ રેસ ટુ માઇનસ થ્રી એક્સ. ક્લિયર? હવે આપણે લઈએ એચ. એચ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ અપોન એન. બી ઇઝ ઇક્વલ ટુ વન, એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એન. તો એચ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન, તો મને મળશે એન એચ ઇઝ ઇક્વલ ટુ વન. ક્લિયર? હવે બીજું છે આપણી પાસે એફ ઓફ એ પ્લસ આઈ એચ. એફ ઓફ એ પ્લસ આઈ એચ, એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એનો મતલબ શું થઈ ગયો? આ આઈ એચ વિધુ ખાલી ઝીરો વત્તા એચ, એટલે એફ વિધિની અંદર એક્સ હોય અહીંયા મૂકી દો તો થ્રી એક્સની જગ્યાએ આઈ એચ આપણી પાસે કંઈક આ રીતનું મળશે. ક્લિયર? હવે આપણે આપણા સૂત્ર બાજુ જઈએ. સૂત્ર છે એસ એન ઇઝ ઇક્વલ ટુ એચ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ ઓફ એ પ્લસ આઈ એચ. આ સૂત્ર વારંવાર હું લખું છું અને એટલા માટે લખું છું તમે યાદ રાખો, કારણ કે જે છે એ સૂત્ર છે. એચ અત્યારે એમને એમ રાખું છું, આ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એમને એમ રહેવા દઉં છું, સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન પણ જે છે એમને એમ જ થાય, આની કોઈ અત્યારે બદલાવ નથી જરૂર. આપણે એફ ઓફ એ પ્લસ આઈ એચની જગ્યાએ મૂકું છું ઇ રેસ ટુ માઇનસ થ્રી આઈ એચ. હવે આ જે ઇ રેસ ટુ વન ટુ સિગ્મા વન ટુ એન ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ છે, એની શ્રેણી કંઈક આવું બનશે માઇનસ થ્રી એચ માઇનસ, બગડો મૂકો તો આ થશે માઇનસ સિક્સ એચ ઇ રેસ ટુ માઇનસ, તગડો મૂકો તો નવ એચ, અને આવી જ રીતે એન મૂકો તો ઇ રેસ ટુ માઇનસ થ્રી એન એચ. ક્લિયર? કઈ શ્રેણી થશે? સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે એસ એન ઇઝ ઇક્વલ ટુ એ આર રેસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન. એ એટલે પ્રથમ પદ છે ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ, આર એટલે માઇનસ થ્રી એચ, રેસ ટુ એન આર રેસ ટુ એન માઇનસ વન અપોન ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ માઇનસ વન, આ રીતનું આપણને મળશે. એની કિંમત આપણે અહીંયા મૂકી દઉં તો મને કંઈક આવું મળશે કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ ઇ રેસ ટુ માઇનસ થ્રી એન એચ માઇનસ વન અપોન ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ માઇનસ વન, આવું કંઈક થયું. આ એચને આની સાથે લઈ લઉં, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ થ્રી એન એચ, એન એચ ઇઝ ઇક્વલ ટુ શું છે? વન. અહીંયા એન એચની જગ્યાએ વન મૂકી દઉં તો ઇ રેસ ટુ માઇનસ થ્રી માઇનસ વન અપોન ઇ રેસ ટુ માઇનસ થ્રી એચ માઇનસ વન અપોન એચ. લાસ્ટ એક્ઝામ્પલની અંદર જે મેં કીધું હતું એ જ છે, પણ એમાં મેં ડાયરેક્ટ લખ્યું હતું, તમને બેઝિક સૂત્ર કંઈક આવું છે કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઇ રેસ ટુ એચ માઇનસ વન અપોન એચ ઇઝ ઇક્વલ ટુ લોગ ઇ બેઝી. લોગ આ ઇ છે ને આનો છે, એટલે ધારો કે અહીંયા પાંચ હોય તો પાંચ લેવા પડે, ત્રણ હોય તો ત્રણ લેવા પડે, એમ હોય તો એમ લેવું પડે. આ બેઝી ફાઇનલ છે કે આ એમ નેમ રહે. લાસ્ટમાં મેં સીધું વન લખ્યું હતું કારણ કે ઇ બેઝી ઇઝ ઇક્વલ ટુ વન થાય. હવે મારા માટે અહીંયા એચમાં એક ઘટે છે, શું? તો કે ભાઈ ઇ રેસ ટુ જે હોય છેદમાં હોવું જોઈએ, અહીંયા થ્રી એચ છે અહીંયા નથી. તો હું કંઈક આવી રીતે કરું છું કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો માઇનસ થ્રી વડે આને ગુણી નાખીશ, બરાબર? એટલે કંઈક આવી રીતે કરું. જો માઇનસ થ્રી એચ માઇનસ થ્રી માઇનસ વન અપોન તગડો
માઇનસ, બરાબર, ઈ રેસ ટુ માઇનસ થ્રી એચ માઇનસ વન અપોન માઇનસ થ્રી, અને એચ તો છે જ તે, બરાબર. આના માટે મારી પાસે આવી જશે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ માઇનસ થ્રી એચ ઈ રેસ ટુ માઇનસ થ્રી માઇનસ વન અપોન માઇનસ થ્રી લોગ ઈ બે ઝી, જે અહીંયા આધારમાં છે એ જ લેવાનું છે. ઈ બે ઝી ઇક્વલ ટુ વન થઈ ગયું, મને મળશે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ માઇનસ થ્રી એચ ઈ રેસ ટુ માઇનસ થ્રી માઇનસ વન અપોન માઇનસ થ્રી. એચ ટેન્સ ટુ ઝીરો મૂકી દઉં તો આ ઈ રેસ ટુ માઇનસ થ્રી એચમાં ઈ રેસ ટુ ઝીરો થઈ જાય, ઈ રેસ ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, તો મને મળશે ઈ રેસ ટુ માઇનસ થ્રી માઇનસ વન અપોન માઇનસ થ્રી. આ માઇનસ થ્રીને પ્લસ કરવા માટે હું કંઈક આવું કરું છું, જો વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ થ્રી. હવે તમે આમાં ચેન્જ કરવો હોય તો કરી શકો છો. કઈ રીતે? તો કે આ વન બાય થ્રી વન માઇનસ વન અપોન ઈનો ઘન, બરાબર. શોર્ટકટ મેથડ કરતો નથી, ખ્યાલ આવી જશે તમને. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આપણી પાસે છે I ઇઝ ઇક્વલ ટુ વન ટુ ટુ થ્રી રેસ ટુ એક્સ. હવે જો આ એ રેસ ટુ એક્સ પ્રકારનું પદ આવ્યું, બરાબર, તો સૌથી પહેલાં આપણે દરેક ટર્મ ડિફાઇન કરી લઈએ. એ ઇઝ ઇક્વલ ટુ વન, બી ઇઝ ઇક્વલ ટુ ટુ, અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી રેસ ટુ એક્સ. આવી રીતે આપણી પાસે છે. એચ મેળવીએ તો એચ ઇઝ ઇક્વલ ટુ આવશે બી માઇનસ એ અપોન એન, ટુ માઇનસ વન અપોન એન, તો એચ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન. અને આપણે એનએચ લઈએ તો એનએચ ઇઝ ઇક્વલ ટુ વન, બરાબર. હવે એફ ઓફ એ પ્લસ આઈ એચ માટે વાત કરું તો અહીંયા એફ એ એટલે શું છે? વન. તો આ આવશે વન પ્લસ આઈ એચ. એક્સની જગ્યાએ મૂકી દઈએ વન પ્લસ આઈ એચ, તો આ આવશે થ્રી ઇન્ટુ થ્રી રેસ ટુ આઈ એચ. આ રીતનું પદ મળશે આપણને. હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ આપણે. આપણું જે ફોર્મ્યુલા છે એ શું છે? એસ એન ઇઝ ઇક્વલ ટુ એચ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એફ ઓફ એ પ્લસ આઈ એચ. ક્લિયર? એચ અત્યારે એમને એમ રહેવા દઈએ. લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સિગ્મા વન ટુ એન સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન અને એફ ઓફ એ પ્લસ આઈ એચ ઇઝ ઇક્વલ ટુ છે થ્રી થ્રી રેસ ટુ આઈ એચ. ક્લિયર? આ તગડો બાર લઈ લઉં તો થ્રી એચ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો. હવે આ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન થ્રી રેસ ટુ આઈ એચ. થ્રી રેસ ટુ આઈ એચ એટલે શું થશે? એક તો આવશે થ્રી રેસ ટુ એચ, થ્રી રેસ ટુ ટુ એચ, અને આવી રીતે આવશે થ્રી રેસ ટુ એન એચ. તો સરવાળા માટે એ એ એટલે થ્રી રેસ ટુ એચ ઇન્ટુ આર, આર એટલે શું છે? થ્રી રેસ ટુ એચ ઇન્ટુ એન, આર રેસ ટુ એન છે એટલે માઇનસ વન અપોન આર, આર એટલે થ્રી રેસ ટુ એચ માઇનસ વન. આની વેલ્યુ અહીંયા મૂકી દઈએ થ્રી રેસ ટુ એચ ઇન્ટુ થ્રી રેસ ટુ એન એચ માઇનસ વન અપોન થ્રી રેસ ટુ એચ માઇનસ વન. હવે આ એચ જે ગુણાકારમાં છે એને છેદના છેદ તરીકે લઈ લઈએ તો મને કંઈક આવું મળશે થ્રી લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો થ્રી રેસ ટુ એચ થ્રી રેસ ટુ એન એચ માઇનસ વન અપોન થ્રી રેસ ટુ એચ માઇનસ વન અપોન એચ. હવે આપણું જે સૂત્ર છે એ કંઈક આવું કહે છે કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો, ખરેખર સૂત્ર આવું છે એ રેસ ટુ એચ માઇનસ વન અપોન એચ ઇઝ ઇક્વલ ટુ લોગ એ બેઝ ઈ, બરાબર. એ એટલે શું છે? કે જેના ઉપર ઘાત છે એ, અહીંયા તગડાની ઘાત છે. તો હું આને આમ લખી શકીશ થ્રી લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો થ્રી રેસ ટુ એચ થ્રી રેસ ટુ એન એચ માઇનસ વન અપોન લોગ એ બેઝ ઈ. આ તગડો એમને લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો મૂકો એટલે થ્રી રેસ ટુ ઝીરો, આ થ્રી રેસ ટુ ઝીરો
થ્રી રેસ ટુ એન એચ, એન એચ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? વન. તો આવશે થ્રી માઇનસ વન અપોન લોગ એ બેઝ ઈ. થ્રી રેસ ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, ત્રણમાંથી અગિયાર બે, બે તેરી છ, સિક્સ અપોન લોગ એ બેઝ ઈ આપણો આન્સર થશે. શોર્ટકટ મેથડમાં જઈએ આપણે તો આપણી પાસે I ઇઝ ઇક્વલ ટુ છે ઝી વન ટુ ટુ એ રેસ ટુ એક્સ ડીએક્સ. વન ટુ ટુ એ રેસ ટુ એક્સનું શું થશે તમારા માટે? એ રેસ ટુ એક્સ અપોન લોગ એ, બરાબર. તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ શું છે? એ ઇઝ ઇક્વલ ટુ છે થ્રી રેસ ટુ એક્સ. તો આ થ્રી રેસ ટુ એક્સ, બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ થ્રી છે એટલે, અને લોગ થ્રી વન ટુ ટુ. લોગ થ્રી અચળ પદ છે અને બહાર લઈ લઉં લોગ થ્રી બેઝ ઈ કાઈનો એટલે ઈ બેઝ હોય. એક્સ રેસ ટુ ટુ તો થ્રી રેસ ટુ ટુ માઇનસ એક્સ રેસ ટુ વન, એક્સની જગ્યાએ વન મૂકો. ત્રણનો વર્ગ નવમાંથી ત્રણ ગયા એટલે સિક્સ અપોન લોગ થ્રી બેઝ ઈ, બરાબર. તો આ કમ્પ્લીટ થઈ ગયું તમારું.